આ કાવ્યમાં કવિએ કાંચનજંઘા પર્વતની સવારની સુંદરતાની પ્રશંસા કરી છે પવનના સુસવાટા વિવિધ રંગો અને પ્રકૃતિના અન્ય સ્વરૂપોનું વર્ણન કરીને કવિએ આપણી નજર સમક્ષ સવારમાં દેખાતા કાંચન જંગાના શિખરને આ પ્રદર્શિત કરી દીધો છે દરેક જગ્યાએ પ્રકૃતિ ખીલેલી દેખાય છે અને કાંચનજંગા એ હિમાલયના જુદા જુદા એક પર્વત છે જે સફેદ બરફથી ઘેરાયેલો પર્વત છે ત્યાંથી જયારે સૂર્યના સવારના કિરણો તેની ઉપર પડે ત્યારે તેની સુંદરતા અનેક ગણી વધી જાય છે તેનું વર્ણન આ કાવ્યમાં કરેલું છે તે આપણે સમજશું The 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 rise rise, to the morning sky, clad in a purple glory, while the love light glows on the eternal snows, upon the summit બાષ્પ બાષ્પ ટુ ધોર્નિંગ સવારમાં જે ધુમ્મસ દેખાતી હોય તે તે રાઈઝ એટલે ઊંચે ચડે છે ટુ ધ મોર્નિંગ સ્કાય સવારના આકાશની જે બાષ્પ છે તે સવારના આકાશમાં ઊંચે ચઢે છે કેવું દેખાય છે ક્લેડ ક્લેડ એટલે કવર્ડ ઘેરાયેલી છે ઇના પર્પલ ગ્લોરી ગ્લોરી એટલે બ્યુટી સુંદરતા પર્પલ એટલે જાંબુડી કલર જાંબુડી કલરની સુંદરતાથી ઘેરાયેલી એવી બાસ્ટ આકાશમાં ઊંચી ચડતી હોય એવી રીતનું દેખાય છે વાઇલ ધ લવલાઇટ ગ્લોસ જ્યારે લવ લાઇટ નો અર્થ છે પ્રેમરૂપી પ્રકાશ તો વોટ ઇઝ લવ લાઇટ પ્રકાશ છે તેને લાઈટ કહેલું એટલે શાશ્વત સ્નો એટલે બરફ શાશ્વત બરફ છે તેના ઉપર તેને જયારે પ્રેમરૂપી પ્રકાશ એટલે સૂર્યપ્રકાશ ચમક આપે છે કઈ જગ્યાએ અપોન હોરી હોવરી એટલે એન્શિયન્ટ પ્રાચીન અને સમિટ એટલે શિખર પ્રાચીન શિખર ઉપર પ્રાચીન શિખર ઉપર રહેલા શાશ્વત બરફ ઉપર જયારે પ્રેમરૂપી પ્રકાશ ચમક આપે છે ત્યારની આવું દ્રશ્ય આપણે અહીં પણ ચિત્રની અંદર પણ જોઈ શકીએ છીએ આગળનું વાક્ય એન્ડ ધ હુ ઇઝ હિમાલય ક્વીન કાંચન જંગા ઇઝ હિમાલય ક્વીન

અને એનો પહેરવેશ કેવો છે ઇન રોબ્સ ઓફ વ્હાઇટ રોબ્સ એટલે પહેરવેશ વ્હાઇટ એટલે સફેદ વ્હાઇટ રોબ્સ એનો પહેરવેશ સફેદ છે બાથ ઇન ગોલ્ડન લાઇટ સફેદ પહેરવેશ એટલા માટે છે કારણ કે બરફથી ઘેરાયેલું છે અને બાથ ઇન ધ ગોલ્ડન લાઇટ અને જ્યારે સોનેરી પ્રકાશની અંદર સ્નાન કરેલું હોય એવી રીતનું દેખાય છે એટલે એકદમ પીળાશ કલર અહીં ચિત્રમાં પણ આપણે જોઈ શકીએ છીએ આ કાંચનજંગાના સવારના જે ચિત્ર છે તેનું જ અહીં દ્રશ્ય આપેલું છે તેથી ગોલ્ડન લાઈટ એટલે સોનેરી પ્રકાશમાં સ્નાન કરેલું હોય તેવી રીતનું લાગે છે ક્યાં એવું લાગે છે વેર ધ અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ જ્યાં જમીન અને આકાશ મળતા હોય એટલે ક્ષિતિજ ઉપર અહીં પણ પ્રશ્ન પૂછાય છે નેમ ધ વર્ડ વેર ધ અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ તો હોરાઇઝન એટલે ક્ષિતિજ થાય તે યાદ રાખવું જોઈએ

સ્લોલી ધીમે ધીમે લિંગર્સ એટલે સ્પ્રેડ ફેલાવું સૂર્યનો પ્રકાશ ધીમે ધીમે ફેલાતો જાય છે ક્યાં ફેલાય છે રીલ્સ એટલે ઝરણાઓ ઉપર અને સન કિસ્ડ હિલ્સ એટલે સૂર્ય પ્રકાશિત ટેકરીઓ ઉપર કારણ કે જેમ જેમ સવાર થાય સૂર્ય ઉપર આવતો જાય એમ ધીમે ધીમે ઝરણાઓ ઉપર અને ટેકરીઓ ઉપર એનો પ્રકાશ આવતો જાય છે આ દેખાય છે એન્ડ ધ બ્રેકિંગ ડે ડે બ્રેક ડે બ્રેક એટલે શું ડે બ્રેક એટલે સવાર થવી પ્રભાત થવું આપણે ગુજરાતીમાં શબ્દ છે પો ફાટવી એટલે એના માટેનો એક્ઝેક્ટ ડે બ્રેક માટેનો એક્ઝેક્ટ ગુજરાતી વર્ડ છે પો ફાટવી સવારમાં જે પ્રભાત થવું તેને ડે બ્રેક કહેવાય છે જેને આપણે ડી એ ડબલ્યુ એન ડોન શબ્દ પણ કહી શકીએ સવારે સૂર્ય ઉગેલો ન હોય પણ અજવાળું થઈ ગયું હોય એને ડોન કહેવાય એવી જ રીતના રાતના સૂર્ય આથમી ગયો હોય સાંજે

થ્રિલ્સ ફીલ કરે છે એટલે રોમાંચ અનુભવે છે હૃદય શેનાથી રોમાંચ અનુભવે છે ઓફ ધ વોઇસ અવાજથી ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ ટેકરીઓ ઉપરથી જે આવતા અવાજ છે પવનના અવાજ અને બીજા અન્ય અવાજો આનાથી હૃદય રોમાંચ અનુભવે છે અને બીજું હૃદય રોમાંચ શેનાથી અનુભવે છે એન્ડ ધ સોલ ધેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન અને પર્વતની અંદર જે ડ્વેલ એટલે રહેવું સમાનાર્થી શબ્દ છે પર્વતની અંદર જે સોલ એટલે આત્મા રહેલી છે તેનાથી હૃદય રોમાંચ અનુભવે છે આવી રીતે કવિ કાવ્યની અંદર આ પ્રકૃતિનું ખૂબ સુંદર વર્ણન કરેલું છે થેન્ક યુ